શહેરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલા સર્વે નંબર 977 માં આવેલા તળાવની ઊંડું ના કરવાના ઠરાવને લઈ વિરોધ પક્ષના નેતાએ આત્મવિલોપનની ચીમકી આપી। શહેરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલા 977 માં તળાવની અગાઉ સમયમાં જમીન ડોઝ કરવાના વલ્લભપુર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરા તાલુકાના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી દ્વારા પંચમહાલ જિલ્લાના કલેક્ટરને જેબી સોલંકીએ રજૂઆત કરી ઠરાવને ખારિજ કરવામાં આવ્યો હતો, જ્યારે જેબી સોલંકી દ્વારા તે જ તળાવને ઊંડું કરવાની પરવાનગી ગોધરા કલેક્ટર કચેરીથી મેળવી હોય ત્યારે આજ રોજ વલ્લભપુર ગામે ભરાયેલી સામાન્ય સભામાં આ પરવાનગીને માન્ય ન ગણી તળાવને જે તે સ્થિતિમાં રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, ત્યારે આ ઠરાવને લઈ શહેરા તાલુકાના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી દ્વારા શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આ ઠરાવમાં 10 જેટલા માણસોની સહી કરી આ સરકાર દ્વારા ઊંડા કરવામાં આવતા તળાવને રોકવામાં આવી હોવાથી રજૂઆત સાથે કાલ સુધીમાં જો ઠરાવ કરવાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો જેબી સોલંકી તથા 10 જેટલા કાર્યકરો સાથે રાખી આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી। ત્યારે બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વલ્લભપુર સરપંચ તથા તલાટીકમ મંત્રીને તત્કાલીન સામાન્ય સભાનું આયોજન કરી આ ઠરાવમાં ગામના લોકોને બોલાવી જે તે યોગ્ય પગલાં લેવા જાણવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલ સરકારી તળાવ જે સર્વે નંબર 977 છે તે તળાવને 2 વર્ષ અગાઉ ગ્રામ પંચાયતના અમુક સભ્યો અને અમુક ગામના કહેવાતા નાગરિકો દ્વારા પોતાના સ્વાર્થ માટે આ તળાવ પૂર્ણ કરવા માટે એવું કર્યું, ગ્રામ સભાએ ઠરાવ કર્યો, પરંતુ મારી રજૂઆતને કારણે 2 મહિના અગાઉ કલેક્ટરશ્રીના હુકમના કારણે ટીડીઓ સાહેબ અને મામલે સાહેબે આ તળાવ પૂરવા માટે જે ઠરાવ ખોટો કરેલો એ ઠરાવ રદ કર્યો હતો। ત્યારબાદ મેં રજૂઆત કરી હતી કે આ તળાવને સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડું કરવામાં આવે જેથી કરીને મારા ગામના પશુ પંખીઓ ખેડૂતો આ તળાવમાંથી સિંચાઈ માટે પાણી ઉપયોગમાં લે અને પશુ અને પંખીઓ પાણી પી શકે। પરંતુ આ જે 977 સરકારી તળાવ છે એની બાજુમાં 3 માણસો ચાલુ થવાની હોય, એ માણસો ચાલુ થવાનું જે છે આ સરકારી તળાવ જો હયાત હોય તો સરકારી નિયમ મુજબ તળાવથી 100 થી 200 મીટરને દૂર મંજૂરી માહિતી મળતી નથી, એટલા માટે માહિતી ચાલુ થાય એના માટે સરકારી તળાવને નાબૂદ કરવા માટે પ્લાનિંગ થઈ રહ્યો હોય। મેં આવતીકાલે કલેક્ટર સાહેબ દ્વારા મેં ઓર્ડર કરાવ્યો છે અને કલેક્ટર સાહેબ ઓર્ડર આપ્યો છે કલેક્ટર સાહેબે કે જેબી સોલંકી તમે પોતે આ તળાવનું ખોદકામ કરી શકો છો, તો સરકારી વર્ક ઓર્ડર જો મને પોતે જસવંતસિંહ પડોશી મારા પોતાના નામે વર્ક ઓર્ડર સરકારે મને આપ્યો હોય અને તળાવ ઊંડું કરવા હું માગતો હોય સ્વ ખર્ચે, તેમ છતાં રાજકીય દબાણને કારણે અમારા ગામના તલાટી અને 2-3 સભ્યોના કારણે અને 10-15 ગામના જે નાગરિકો છે પોતાના સ્વાર્થના કારણે આ તળાવ ઊંડું કરવા માટે ઠરાવ લખાઈ દેવામાં આવતો નથી, એટલા માટે હું તાલુકા વિકાસ અધિકારી સાહેબને કહેવા માટે આવ્યો છું કે આ સરકારી તળાવને ઊંડું કરવા માટે પરમિશન તો કલેક્ટરશ્રી સાહેબે આપી છે, સરકારશ્રીએ આપી છે, પરંતુ ગ્રામસભાના સભ્ય દ્વારા આ તળાવ ઊંડું કરવા માટે મંજૂરી આપવામાં આવે, જો મંજૂરી ન આપવામાં આવે તો કાલે 12 વાગ્યા પછી હું મારા ગામના જાગૃત 10 નાગરિકો સાથે તાલુકા વિકાસ અધિકારી સાહેબની ઓફિસની બહાર આત્મવિરોપણ કાલે 12 વાગે કરવાનો હોય અને મારા મૃત્યુ બાદની સંપૂર્ણ જવાબદારી તાલુકા વિકાસ અધિકારી રંજીતસિંહ અને એટીડીઓ કિરણ સાહેબ અને જે તલાટી જે છે અમારા ગામના રાહુલભાઈ અંસારી એમની સંપૂર્ણ જવાબદારી મારા મૃત્યુ બાદની રહેશે, કારણ કે સરકારનો નિયમ છે કે તળાવ ઊંડું કરો તો આ લોકો કેમ તળાવ ઊંડું કરવા માટે ના પાડે છે, એટલે કંઈક મોટું રાજકીય ષડયંત્ર રચાયું હોય તેવું મને લાગી રહ્યું છે, એટલા માટે કાલે 12 વાગે મારે ના છૂટકે આત્મવિલોપન મારા 10 કાર્યકરો સાથે કરવાનો હોય અને તેની સંપૂર્ણ જવાબદારી આ સરકારી અધિકારીની રહેશે। જેબી સોલંકી વિરોધ પક્ષના નેતા શહેરા તાલુકા પંચાયત।